सूरत जिल्लाना मोटा मिया मांगरोड खाते आवेला मोटा बोबाट स्क्वाड ग्राउंड खाते भारतीय टीम ना पूर्व क्रिकेटर मुनाफ पटेल नी हाजरी मा सुपर फास्ट बॉलर शोधवानो एक दिवसीय रफ्तार की खोजनो कार्यक्रम योजायो हतो। आ केम्प मा 250 थी वधु युवा फास्ट बॉलरोए भाग ले पोतानो परफॉर्मन्स रजू कर्यो हतो, जेमा प्रारंभिक तबक्के 20 बॉलरो तथा सिलेक्ट थया हता अने बॉलरो फाइनल केम्प माटे 5 बॉलरो सिलेक्ट थया हता। આ ફાસ્ટ 5 બોલરો ને આગામી દિવસોમાં વિનામૂલ્યે ટ્રેનિંગ આપીને બરોડા ક્રિકેટ એસોસિએશનના ટ્રેનિંગ કેમ્પમાં મોકલવામાં આવશે। હું મહેબૂબ રાવત, મોટામિયા માંગરોળ। આજે અહીંયા જે ફાસ્ટ બોલરનો કેમ્પ અમે રાખેલો છે એની અંદર મોટા બોબાટ સ્પોર્ટ્સ ક્લબ વતી મુનાભાઈ પટેલ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યાની અંદર ગામે ગામથી બધા ફાસ્ટ બોલરો આવ્યા હતા ને અમારો આ કેમ્પ 100% સક્સેસ ગયેલો છે ને અમે કોશિશ કરીશું કે વારે વારે અમે આવા કેમ્પ યોજીશું અહીંયા ને આ તકે હું અમારા ઇસ્માઇલભાઈ રાજા બોબાટનો ખાસ આભાર માનું કે એમણે એમની જગા પર આટલું સરસ ગ્રાઉન્ડ બનાવ્યું છે, આટલી સરસ સુવિધા આપી છે, તો આ તકે હું એમનો પણ આભારી છું ને આ કેમ્પના લાવવા બદલ ઇસ્માઇલભાઈ મતદાર સાહેબનો પણ હું ઘણો આભારી છું। એમણે પણ ખાસી મહેનત કરીને આ કેમ્પમાં મને માર્ગદર્શન આપ્યું છે ને હવે પછી પણ ઇસ્માઇલભાઈને અમે રિક્વેસ્ટ કરીશું કે આવા કેમ્પ અમારે વારંવાર લાવે, અમને અહીંયા મને પ્રોત્સાહન આપે એવા સર। આજે મોટા બોબાટ સ્પોર્ટ્સ ક્લબમાં માંગરોળ ખાતે જે કેમ્પ થઈ રહેલો છે બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી અને આદિત્ય બિરલા કેપિટલ તરફથી, તો એનું સરસ આયોજન થયું છે અને ઘણા બધા છોકરાઓ આવેલા છે જે આપણા માંગરોળ તાલુકાની અંદર આ સૌ પહેલીવાર થઈ રહેલું છે કે આટલા મોટા પાયે જે આ ફાસ્ટ બોલર્સનો કેમ્પ થયો છે, તો એની ઘણી ખુશી છે। અને વસ્તુ એ છે કે આ જે છોકરાઓ સિલેક્ટ થશે એમને બહુ મોટા પ્લેટફોર્મ પર લઈ જવામાં આવશે, જે બરોડા ક્રિકેટ એસોસિએશને નક્કી કરેલું છે કે આમાં જે સિલેક્ટ થશે એને બરોડા લઈ જશે અને બરોડા રહેવાથી ટ્રેનિંગથી જે કંઈ ખર્ચો છે એ બરોડા ક્રિકેટ એસોસિએશન ઉઠાવશે। તો આ વસ્તુ આપણા લોકલ લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આવું પ્લેટફોર્મ છોકરાઓને આ એજમાં નહીં મળે, તો મારી એક રિક્વેસ્ટ છે અને મને ખુશી બી છે આ વસ્તુ કહેતા કે આ એક ગ્રાઉન્ડ આપણા ત્યાં ડેવલપ થયું છે અને એનો આપણે જેટલો ફાયદો ઉઠાવીએ એટલું સારું છે। થેન્ક યુ। ગુજરાતમાંથી જોઈએ તેવા ઝડપી બોલરો પાકતા નથી, જે છે તેમની સ્પીડ એટલી નથી, તેનું કારણ શું? ગુજરાતે જેટલા બોલર આપ્યા તેટલા બીજા કોઈ એસોસિએશને બોલર નથી આપ્યા। આજે જસપ્રીત બુમરાહ રમે છે, મુનાફ પટેલ, ઇરફાન પઠાણ, ઝહીર ખાન, રાકેશ પટેલ, જયદેવ ઉનટકટ બધા ગુજરાતના જ છે અને તેઓની સ્પીડના લઈને જ એ લોકો ઇન્ડિયા માટે રમ્યા। દેશમાં ઝડપી બોલિંગના ભવિષ્ય અંગે તમારું શું મત છે? 157 સ્પીડથી નાખતો બોલર આવી ગયો છે, તો હવે એની સ્પીડની લિમિટ તો પૂરી થઈ ગઈ છે, એટલે કદાચ એનથી ફાસ્ટેસ્ટ બોલર કોઈ નથી આજની ડેટમાં ઇન્ડિયામાં। ઓકે, મારું નામ ઇસ્માઇલ મતદાર છે, મોટા બોબાટ સ્પોર્ટ્સ પ્રાઇવેટ ક્લબ જે માંગરોળ ખાતે મોટા મિયા માંગરોળ ખાતેનું સુંદર ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડના માલિક ઇસ્માઇલ રાજા બોબાટ જે કેનેડા ખાતે સ્થાયી થયા છે તેમના તરફથી આ ગ્રાઉન્ડ ઇન્ચાર્જ અને કોઓર્ડિનેટર છું। આજરોજ આ મોટા મિયા માંગરોળ જે ગાયકવાડી વિસ્તારમાં આવે છે, તો આજરોજ બરોડા ક્રિકેટ એસોસિએશન આ ઇવેન્ટ આદિત્ય બિરલા કેપિટલના સહયોગથી આ ફાસ્ટ બોલિંગ જે ટેલેન્ટ સર્ચ ફ્રોમ સ્ટ્રીટ લાઇટ ટુ ફ્લડ લાઇટ જે 130-140 ફાસ્ટ બોલરને રૂરલ ગામડાઓમાંથી ટેપ કરીને એને આગલા લેવલ પર બરોડા બોલિંગ એકેડેમીમાં લઈ જવાના અલગ અલગ વિવિધ ગ્રાઉન્ડ પર જે એમનું આયોજન છે તેના ભાગરૂપે આજે આ ગ્રાઉન્ડ મુનાભાઈ પટેલ જેઓ આ ઇવેન્ટના મેન્ટર છે એમણે આ સિલેક્ટ કરેલ છે અને મિસ્ટર સંજીવ સાવંત જે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર છે તે પણ હાજર છે, સુખબીર સિંઘ જે ફાસ્ટ બોલર છે રણજી ટ્રોફીના એ પણ હાજર છે અને આ કેમ્પથી એક ફાયદો એટલો જરૂર છે કે જે આપણા આજુબાજુ રૂરલના જે બોલરો છે જે બરોડા સુરત જઈ નથી શકતા, ગામડાઓમાં રમે છે અને ફાસ્ટ બોલિંગ નાખે છે, એવા રો ટેલેન્ટને અહીંયા સિલેક્ટ કરીને એ લોકો બરોડા એમના બોલિંગ કેમ્પમાં જોડીને અને ત્યાં એમને ટ્રેનિંગ આપે છે અને એમને આગળ પોતાનું બોલિંગમાં કારકિર્દી બનાવવા માટે એ લોકો મદદરૂપ થાય છે। આવા ઘણા કેમ્પો થઈ ચૂક્યા છે, થોડા દિવસ પહેલાં હમણાં કોલિયાદમાં થયો હતો અને આજે મોટા મિયા માંગરોળમાં છે, એટલે બરોડા વિસ્તાર જ્યાં જ્યાં આવે છે ત્યાં કેમ્પ કરીને બોલરને શોધ કરવાનો જે આ
કામ છે એ બરોડા ક્રિકેટ એસોસિએશને શરૂ કર્યું છે. એના મેન્ટર મુનાભાઈ ભારતીય ક્રિકેટર મુનાભાઈ પટેલ છે અને આદિત્ય બિરલા કેપિટલના સહયોગથી આ ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે. તો આ આજનો જે આ કેમ્પ જે ચાલે છે અહીંયા આગળ એની અંદર અત્યાર સુધી 250 છોકરાઓ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે અને બીજા લોટની અંદર આગળ બીજા રજીસ્ટ્રેશન છોકરા આવશે 12 વાગ્યા સુધી અને બધા છોકરાઓને જોઈને જે સારા ટેલેન્ટેડ છોકરાઓ હશે જે સિલેક્ટ થશે એને બરોડા ખાતે વિનામૂલ્યે પોતાના વગર ફીએ લઈને એને ટ્રેનિંગ આપીને આગળની કારકિર્દી બનાવવામાં એમને મદદરૂપ થશે એવું આ ઇવેન્ટનું તારણ છે.